જૈન વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું વેટું ઓનલાઈનમાં આગળના લેક્ચરની અંદર આપણે છ સુધીના દાખલાઓ પૂરા કર્યા હવે સાતમો આઠમો અને નવમો આ લેક્ચરની અંદર આપણે દાખલા લેવાના છે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકની અંદર આપણે છીએ રકમ જોતા એવું લાગે કે રકમ વાંચતા વાંચતા જ આપણે આવી જશું પણ સમજીશું તો ખરેખર આમાં કાંઈ છે નહીં એકદમ ઇઝી દાખલો છે બરાબર ધ્યાનથી જોજો ત્રણે ત્રણ દાખલા છે એકદમ ઈઝી છે પણ તમે સમજશો તો આકૃતિ દોરતા આવડી જશે તો ખરેખર તમને એમ લાગશે કે આ દાખલામાં કાંઈ લેવાનું છે જ નહીં સૂત્રો તો તમને બધાને આવડે જ છે ચાલો જો એ રકમ વાંચી એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવ્યો નળાકાર ઉપર શું મૂકવામાં આવ્યું છે શંકુ મૂકવામાં આવેલો હોય તેવો છે તો જો આકૃતિ દોરું એક નળાકાર છે અને એના ઉપર શું મૂકવામાં આવે છે શંકુ મૂકવામાં આવે છે તો આ શંકુ છે તો આપણો તંબુ તૈયાર છે જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે ઊંચાઈ કેટલી છે બે પોઈન્ટ એક મીટર અને વ્યાસ કેટલો છે તો કે વ્યાસ છે ચાર મીટર તો ઊંચાઈ આપણે લઈએ બે પોઈન્ટ એક મીટર બે પોઈન્ટ એક મીટર અને વ્યાસ ચાર મીટર છે તો ત્રિજ્યા કેટલી થઈ જશે તો કે બે મીટર અહીંયા પણ શંકુની ત્રીજા કેટલી થઈ જશે બે મીટર હવે આગળ વાંચીએ તથા ઉપરના ભાગની ઊંચાઈ એટલે બે પોઈન્ટ તો બે પોઈન્ટ આઠ મીટર છે ત્રાસી ઊંચાઈ છે એટલે કે શંકુની તિર્યક ઊંચાઈ આપીશ તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધું કેનવાસ એટલે કે આપણું કાપડ હશે એવું કંઈક જે કાપડ આપણે કેટલું વાપરવું પડશે એ શોધવાનું કહેશે આગળ વાંચીએ છીએ જો કેનવાસનો ભાવ પાંચસો રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર એક મીટર સ્ક્વેર કેનવાસ માટે કેટલા રૂપિયા પાંચસો રૂપિયા હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધો અને એવું કીધું છે કે તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી તો આ તળિયું છે એને આપણે કેનવાસ ત્યાં લગાડવાની નથી કેનવાસથી ઢાંકવાનું છે નહીં હા હવે આપણે આકૃતિ દોરાઈ ગઈ છે એમાં બધા માપે લખી નાખ્યા છે તો લખીએ કે તંબુમાં નળાકાર અને શંકુ છે બરોબર તેથી પેલા નળાકાર ની નળાકારની માહિતીમાં શું આવશે તો કે નળાકાર ની ઊંચાઈ કેટલી છે નળાકારની ઊંચાઈ ને આપણે એ જ કહીએ

ત્રાસી ઊંચાઈ જેને તિર્યક ઊંચાઈ કહીએ એલ બરાબર કેટલા છે બે પોઈન્ટ આઠ મીટર બે પોઈન્ટ આઠ મીટર શંકુની ઊંચાઈની જરૂર પડશે તો કે નહીં કેમ તો કે પૃષ્ઠફળ શોધવાનું છે પૃષ્ઠફળ સૂત્રમાં શંકુમાં ક્યાંય એચ આવતો નથી સૂત્ર લખીએ કે આ તંબુ છે એ તંબુ બનાવવા વપરાતો કેનવાસ એના બરાબર શું થશે તો કે તંબુ બનાવવા કેનવાસ બરાબર શંકુની વક્ર વક્ર સપાટીનું સપાટીનું પૃષ્ઠફળ વત્તા નળાકારની આ તળિયો લેવાનું નથી કારણ કે કે કહી દીધું છે તંબુના કેનવાસથી ઢાંકવામાં આવતો નથી તો લખીએ શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા નળાકારની વક્ર વક્ર સપાટીનું પૃષ્ઠફળ ટુ પાય આર એચ કોમન પાયાર તો પાયાર કોમન નીકળી જાય તો અહીંયા એલ અને અહીંયા ટુ એચ

કાઉસની અંદર જોઈએ તો એકવીસ દુ બેતાલીસ બેતાલીસ અને અઠ્યાવીસનો આપણે સરવાળો કરીએ તો બેતાલીસ અને અઠ્યાવીસ સરવાળો થશે સિત્તેર એના છેદમાં દસ તો સાત ધાન સિત્તેર જીરો જીરો ઉડી ગયા તો તમારી પાસે બાવીસ ગુણા બે આવ્યા તો બાવીસ દુ કેટલા થઈ ગયા ચુમ્માલીસ તો ચુમ્માલીસ મીટરનો વર્ગ ચુમ્માલીસ મીટરનો વર્ગ આ શું મેળવ્યું આપણને તો કે કેનવાસ એટલું જ હોય છે કેનવાસ છે જોવે છે એ કેટલો મળ્યો ચુમ્માલીસ મીટર સ્કવેર હવે ક્ષેત્રફળ મળી ગયું કેનવાસનું આપણે શું મેળવવાનું છે તો કે કેનવાસનો ભાવ છે એ એક મીટર સ્ક્વેરે પાંચસો રૂપિયા છે તો આપણે તો કુલ કિંમત શોધવાની છે તો લખીએ કે એક મીટર સ્ક્વેર કેનવાસ નો ભાવ રૂપિયા પાંચસો છે અને ચુમ્માલીસ મીટર સ્ક્વેર કેનવાસ નો ભાવ બરાબર ચુમ્માલીસ ગુણા શું થઈ જશે તો એક આપણી પાસે કેટલા કે એકસો ને દસ સોરી ચુમ્માલીસ પંચા કેટલા આવશે તો કે બસો વીસ અને પાછળ બે મીંડા લગાડી દે તો આટલા રૂપિયાનો ખર્ચો થશે બાવીસ હજાર રૂપિયાનો ખર્ચો થશે

ચાર સેન્ટીમીટર છે તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો એક શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્કવેરમાં શોધ આપણે સૌથી દોરી એક નળાકાર પદાર્થ ઘન પદાર્થ હશે તો જેમાંથી શંકુ આપણે કાઢી શકીએ તો આપણી પાસે એક નળાકાર પદાર્થ છે આ નળાકાર પદાર્થ છે એ કેવો છે ઘન લાકડાનો ટુકડો હોય એવો નળાકાર બરાબર એમાં એનો વ્યાસ અને ઊંચાઈ આપણને આપી ઊંચાઈ કેટલી છે તો કે ઊંચાઈ છે આપણી પાસે બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર વ્યાસ કેટલો છે તો કે એક પોઈન્ટ ચાર સેન્ટીમીટર તો આપણે ત્રીજા કેટલી આવશે તો કે એનાથી અડધી જીરો પોઈન્ટ સાત સેન્ટીમીટર એક પોઈન્ટ ચારના અડધા કેટલા થાય જીરો પોઈન્ટ સાત તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે છે હવે આમાંથી આપણે એટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપવો તો ચાલો અહીંયાથી આપણે કટર મૂકીએ અને શંકુ છે કાપી નાખીએ તો આ શંકુ છે તો શંકુ કાપી લીધા પછી જે પદાર્થ વધે છે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધ તો બાકી જે પદાર્થ વધે છે એનું આપણે પૃષ્ઠફળ મેળવવું તો તમે ધ્યાનથી જુઓ અહીંયા પાસે શંકુ શંકુ કપાય છે છે તો તો આ એની કે નળાકાર જેટલી જ થાય થાય ઊંચાઈ કેટલી બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર જેટલી જ થાય બીજી વાત એ કે અહીંયા શંકુ કાપી લીધા પછી અંદરની સપાટીમાં વધારો થયો કેમ તો કે શંકુ આકાર વધી ગયો પહેલાં સમતલ સપાટી હતી એની જગ્યાએ શું આવી ગયું સપાટી તો બરાબર જીરો પોઈન્ટ સાત સેન્ટી મીટર અથવા તો સાતના છેદમાં દસ સેન્ટીમીટર ચાલો આપણે સાત ના છેદમાં દસ સેન્ટીમીટર નળાકારની ઊંચાઈ બે પોઈન્ટ ચાર છે એને આપણે લખીએ ચોવીસ ના દસ સેન્ટીમીટર બરાબર ધ્યાન આપજો ત્યાર પછી શંકુની વાત કરીએ તો શંકુની ઊંચાઈ નળાકાર જેટલી જ છે એટલે આપણે એને પણ એ જ કહીએ બે પોઈન્ટ ચાર સેન્ટી મીટર એટલે કે ચોવીસના છેદમાં તો કે એ પણ નળાકાર જેટલી જ છે તો શંકુની ત્રિજ્યા આર બરાબર જીરો પોઈન્ટ સાત સેન્ટી મીટર અથવા તો સાતના છેદમાં દસ સેન્ટી મીટર ત્યાર પછી તો કે આપણે હવે ત્રાસી ઊંચાઈ મેળવવી પડશે કારણ કે શંકુના પૃષ્ઠફળમાં ત્રાસી ઊંચાઈની જરૂર પડે છે તો લખીએ શંકુની ત્રાસી ઊંચાઈ એલ બરાબર આપણે મેળવવું છે તો સૂત્ર કયું આવશે આપણી પાસે તો કે સૂત્ર આવશે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર અથવા તો આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર તમે ગમે તે કરી શકો કેટલા છે બે પોઈન્ટ ચાર તો બે પોઈન્ટ ચાર ની જગ્યાએ આપણે ચોવીસના છેદમાં દસ લખીએ એનો વર્ગ વત્તા આર કેટલા છે સાતના છેદમાં દસ તો સાતના છેદમાં દસ નો વર્ગ સાદુપ તો ચોવીસનો વર્ગ પાંચસો એના છેદમાં દસ નો વર્ગ સો વધતા સાતનો વર્ગ ઓગણપચાસ એના છેદમાં સો છેદ સરખો છે તો અંશમાં સરવાળો થશે પાંચસો ને છોતેર વત્તા પચાસ કરો તો એનો જવાબ આવશે છસો એના છેદમાં સો જે આપણો એલ સ્ક્વેર છે તો આ છસ્સો પચીસ છે એ પચીસ અને સો છે એ દસ એનો શું છે વર્ગ છે એનો શું છે વર્ગ છે તો એલના વર્ગ બરાબર તમને આવું કંઈક મેળવ બંને બાજુથી વર્ગ દૂર કહીએ તો એલ બરાબર શું આવ્યા પચીસના છેદમાં એટલે કે બે પોઈન્ટ

વક્ર સપાટીનું વત્તા ના આધારનું આધારનું શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ સૂત્રક મૂકી નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ ટુ પાય આર એચ પૃષ્ઠફળ તો આધાર નું પૃષ્ઠફળો હોય ટુ એચ અહીંયા એક આર વધે અહીંયાથી એક વધે તો આ બે પોઈન્ટ પાંચ અને પચીસ ના છેદમાં દસ ઈ બધું એક જ કિંમત મૂકી આની અંદર એટલે આપણો દાખલો સો બે ગુણ ચોવીસ ના છેદમાં દસ ચોથા છે એજ કેટલા છે આપડી પાસે તો કે ચોવીસ ના છેદ માં દસ આર આર છે સાત ના દસ વત્તા એલ કેટલા છે તો કે પચીસ ના છેદમાં દસ ચાલો કિંમત તો બાવીસ ગુણ્યા 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 સાત સાત એના છેદમાં દસ ચોવીસ અડતાલીસ અંદર આપણે સાત ઉમેરીએ તો પંચાવન અને પંચાવન છે એની અંદર પચીસ ઉમેરીએ તો પંચાવન ને પચીસ કેટલા થઈ જશે એસી એના છેદમાં દસ કારણ કે દસ છે બધામાં લસા તરીકે આવે તો જીરો જીરો કેન્સ સાત સાત કેન્સ બાવીસ અઠા એકસો ને છોતેર એના છેદમાં દસ તો જવાબ આવ્યો સત્તર પોઈન્ટ છ સેન્ટીમીટરનો વર્ગ પણ પાઠ્યપુસ્તકની અંદર જવાબ અઢાર છે કેમ તો કે નજીકના સેન્ટીમીટર સ્કવેરમાં આપણને શોધવાનું કીધું તો સત્તર પોઈન્ટ છ છે સૌથી વધારે કોની નજીક છે તો કે અઢારની નજીક છે તો અઢાર સેન્ટીમીટરનો વર્ગ તો આ તમારો જવાબ થઈ ગયો આસનની નિશાની છે આસન મૂલ્યની એટલે કે સૌથી વધારે નજીકમાં નજીક કોણ છે અઢાર સેન્ટીમીટરનો વર્ગ તો આ દાખલો પણ તમને ચાર ગુણની અંદર પૂછાઈ શકે એવો દાખલો છે કારણ કે આકૃતિ આમાં બનાવી એ તમારા માટે ખૂબ જ મહત્વની છે આકૃતિ બનાવતા આવડી છે તો સોલ્વ કરવો એકદમ ઈઝી છે તો હવે જોઈ લઈએ છેલ્લો દાખલો સ્વાધ્યાય તેર પોઈન્ટ એક માટે

આ ભાગમાંથી આપણે શું કર્યું તો કે બંને બાજુએથી અર્ધ ગોલક કાઢી નાખ્યો તો આ બાજુએથી આપણે એક અર્ધ ગોલક કાઢી નાખીએ અને આ બાજુથી પણ આપણે એક અર્ધ ગોલક કાઢી નાખીએ આ ભાગ આપણે કાઢી નાખ્યો ચાલો પછી તો કે પછી કે છે કે એક લાકડાનો શો પીસ તૈયાર થઈ જશે તમારી પાસે હા થઈ ગયો સરસ થઈ ગયો જો નળાકારની ઊંચાઈ દસ સેન્ટીમીટર હોય આ કેટલી છે દસ સેન્ટીમીટર તો પાયાની ત્રિજ્યા ત્રણ પોઈન્ટ હોય તો એકદમ ઇઝી દાખલો છે બે ગુણમાં પૂછાઈ શકે એવો દાખલો છે તો બરાબર ધ્યાનથી જોજો લખીએ માપ કે શો પીસમાં નળાકાર છે તો નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ એચ બરાબર કેટલા હશે દસ સેન્ટી મીટર નળાકારની ત્રિજ્યા નળાકારની ત્રિજ્યા આર બરાબર કેટલા હશે નળાકારની ત્રિજ્યા આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હવે આને પોઈન્ટમાં ન લખવું હોય તો પાંત્રીસના છેદમાં દસ સેન્ટીમીટર લખી શકીએ ત્યાર પછી અર્ધ ગોલક તો અર્ધ ગોલકની ત્રિજ્યા પણ શું થશે તો કે નળાકાર જેટલી જ થશે અર્ધગોલકની ગોલકની ત્રિજ્યા થશે ત્રણ પોઈન્ટ એટલે કે સેન્ટીમીટર હવે આ જે બન્યો આપણે કુલ પૃષ્ઠફળ મેળવીએ તો શો પીસ પૃષ્ઠફળ બરાબર શું આવશે તો કે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા શું કરશું બે અર્ધ પૃષ્ઠફળ કારણ કે સપાટીમાં વધારો થયો સપાટીમાં શું થયો વધારો થયો તો લખીએ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા બે ગુણ્યા અર્ધ ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠ સૂત્ર મુજબ આપણે હવે જોઈએ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ ટુ પાય આર તો એક ટુ વધે ચાલો કિંમત મૂકે બે ગુણા પાય એટલે બાવીસ સપ્તમાઉ આર એટલે કેટલા છે ત્રણ પોઈન્ટ તો એની જગ્યાએ આપણે લખી શકીએ પાંત્રીસ છેદમાં દસ કાઉસ અંદર ઊંચાઈ કેટલી છે એના છેદમાં સાત ગુણા દસ છે તો એને આપણે પાંચ ગુણા બે લખી શકીએ ગુણા અહીંયા આપણે છેદ ઉડાડીએ તો પાંચ દુ દસ અને પાંચ સત્તા પાંત્રીસ તો તમારી પાસે હજી બે બે ઉડી જાય તો દસ વત્તા સાત કેટલા એવા સત્તર ચાર બે બે ઉડી ગયા સાત પંચા પાંત્રીસ પાંચ પાંચ ઉડી ગયા તો જવાબ આવ્યો બાવીસ અને એને ગુણ્યા સત્તર ચાલો બાવીસ અને એને ગુણ્યા સત્તર કરવાના છે તો બાવીસ દાન કેટલા થાય બસો ને વીસ અને બાવીસ સત્તા એકસો ચોપન એકસો ચોપન સરવાળો કરીએ તો ચાર બે સાત ત્રણસો ને ચુમ્મોતે તો જવાબ આવ્યો ત્રણસો ને ચુમ્મોતે સેન્ટીમીટરનો વર્ગ આ આપણે શો પીસનું કુલ પૃષ્ઠફળ મળી ગયું તો આપણો સ્વાધ્યાય તેર પોઈન્ટ એક અહીંયા પૂરો થઈ જાય છે અને લેક્ચર પણ પૂરો થઈ જાય છે મજા આવી હોય તો વિડીયોને લાઇક આપી દો અને તમારા મિત્રો સુધી પહોંચાડી દો કારણ કે હવે આપણે એક સ્વાધ્યાય બાકી સ્વાધ્યાય તેર પોઈન્ટ બે અને અમુક ઉદાહરણો છે જે એકથી છ ઉદાહરણ છે એમાંથી અમુક પ્રકારના ઉદાહરણ છે આપણે કરવાના છે કારણ કે અમુક દાખલાઓ છે એ થોડાક સૂત્ર અને જે સાદુરૂપ છે એ અઘરા છે તો બને એટલું હું સિમ્પલ કરીને તમને આપી દઈશ તો એ ઉદાહરણો આપણે જોશું અને અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ કરીએ